જૈન ધર્મના મુખ્ય આધ્યાત્મિક તહેવાર પર્યુષણની સુરતમાં રંગે ચંગે ઉજવણી થઈ રહી છે. સુરતના સિટીલાઇટ વિસ્તારમાં આવેલા તેરાપંથ ભવન ખાતે જૈન શ્વેતાંબર તેરાપંથ દ્વારા વિશાળ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને સંબોધિત કરાતા યુગ પ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજીના જ્ઞાનનુવર્તી મુનિશ્રી ઉદિત કુમારજીએ કહ્યું કે વ્યક્તિને મૂંઝવણમાં પણ મધુરતા રાખવી જોઈએ. સદગુણોની સમજ અપાય પર્યુષણ પર્વ દરમિયાન મુનિમાં સાનધ્ય તપસ્યાના ઉપક્રમે પણ ખૂબ જ સારી ચાલી રહી છે. સેંકડો અઠાઈ હજારો ઉપવાસ અને તપસ્યા અવિરત ચાલી રહી છે, ત્યારે આંતરિક અવગુણને નાબૂદ કરીને વ્યક્તિની મૂળભૂત સંસ્કારોથી ફરીથી જાગૃત થાય તે પ્રકારની સમજ આપવામાં આવી રહી છે. આંતરિક પાપને નાબૂદ કરીને પ્રેમ અને આત્મીયતાનું વાતાવરણનું સર્જન કરવામાં આવે અને સાથે વ્યક્તિના મૂળભૂત સંસ્કારો ફરીથી જાગૃત કરવાની સમજ આપવામાં આવે છે. આતંકવાદ પણ નાબૂદ થઈ શકે છે. મુનિ અનંતકુમારે જણાવ્યું કે મિચ્છામી દુકડમની ભાવના દરેક વ્યક્તિમાં જાગૃત થાય તો દરેક સમસ્યાનું હલ થઈ શકે. આજે કોઈ પોતાની ભૂલ માનવા કે સ્વીકારવા કે માફી આપવા તૈયાર નથી, ત્યારે મિચ્છામી દુકડમની ભાવના જો દરેક વ્યક્તિમાં જાગૃત થાય તો યુદ્ધ બંધ થાય અને શાંતિ સ્થાપના સાથે આતંકવાદ અને ભ્રષ્ટાચાર જેવા દૂષણો પણ નાબૂદ થાય.